ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં નર્મદા જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મંત્રી હરેશ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન અને અમારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી ભાવ વધારો તાત્કાલિક પાસો ખેંચવા જણાવ્યું છે કે ભાજપની કેન્દ્ર સરકારના શાસનમાં અને રાજ્યમાં 22 વર્ષ કે ભાજન શાસનમાં છે પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગરીબ સામાન્ય મધ્યમ વર્ગ અસહ્ય મોંઘવારીને બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સરકારનો રોજ સતત ભાવ વધારો કરી રહી છે. કોરોનાની મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે ત્યારે આવા સમયે મોંઘવારીનો માર સામાન્ય જનતા માટે અસહ્ય થઈ પડે છે. જિલ્લા પ્રમુખ હરવંત વારંદે જણાવ્યું હતું કે આજે રાજપીપળા ખાતે સરકારના ભાવ વધારાના વિરોધમાં કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે. અમે તાત્કાલિક ભાવ વધારો પાસો ખેંચવાની માંગ કરીએ છીએ. આજે કાર્યકરોએ જેમાં રામ બોલભાઈ રામ સત્તામાં ભાજપમાં મસ્ત જનતા ભાવ વધારામાં ત્રસ્ત દુનિયામાં સોંગું પેટ્રોલ ભાજપમાં રાજમાં મોંઘું પેટ્રોલ જેવા સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. જોકે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 9મા દિવસે વધારો થયો છે. આજે રાજપીપળામાં પેટ્રોલ પંપ પર તપાસ કરતાં પેટ્રોલની કિંમતમાં 54 પૈસા અને ડીઝલની કિંમતમાં 59 પૈસાનો વધારો થયો છે. દેશભરમાં લોકડાઉન બાદ હવે જાહેર કરાયેલો લોક દરમિયાન પેટ્રોલ ડીઝલની માંગ પણ વધવા લાગી છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે. કુમસ ગામના કલ્પેશ વસાવાએ જણાવ્યું હતું કે એક તરફ કોરોના સંકટ વચ્ચે લોકડાઉન દરમિયાન કેટલીક આવક બંધ થઈ છે, તેવા સમયે પેટ્રોલ ડીઝલના ભાવો વધતા લોકોની મુશ્કેલી વધી છે. છેલ્લા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 5 રૂપિયા 21 પૈસા પ્રતિ લીટર વધારો ઝીંકવામાં આવ્યો. અમારા જેવા રોજનું કમાઈને ખાતા લોકો માટે આટલો વધારાનો ન પોસાય, સરકાર ભાવ પર જ પાછો ખેંચવો જોઈએ. ગુજરાત સરકાર વેટ ઘટાડે તો હવે ઘટી શકે છે. આજે રાજપીપળામાં પેટ્રોલનો ભાવ 75 રૂપિયા 29 પૈસા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 73 રૂપિયા 68 પૈસા પ્રતિ લીટર પહોંચી ગયો હતો. ગઈકાલે પેટ્રોલનો ભાવ 74 થી 75 રૂપિયા પ્રતિ લીટર હતો અને ડીઝલનો ભાવ 74 થી 24 પૈસા પ્રતિ લીટર હતો. આમ આજે 24 કલાકમાં જ પેટ્રોલનો ભાવ 54 પૈસાનો વધારો અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો વધારો થયો હતો. દીપક જગતાપ, JDSTV, રાજપીપળા. કોરોનાની મહામારીમાં દેશ જાય ઝઝૂમી રહ્યો છે ને ઘણા લાંબા સમયથી લોકડાઉન જેવી પરિસ્થિતિ, લોકોના રોજગાર બેરહેમ, ધંધા ઠપ છે ને તેમાં બી સરકાર બેરહેમ થઈને લોકો પર આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો જે કરી રહી છે એ સરકારે વિચારવું જોઈએ અને ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી ગુજરાત કોંગ્રેસની માંગણી છે.